चेक करना है। સૌ પ્રથમ છે ફ્રેન્ડ્સ, આપણે છે ફેસને છે ક્લીન કરીશું, ફેસને છે આપણે ટીસ્યુથી છે સારી રીતે છે એ ક્લીન કરીશું, જેના કારણે છે એ ક્લાયન્ટે જો મેકઅપ કરેલો હશે તો એ પણ રિમૂવ થશે, અથવા તો ક્લાયન્ટ છે જ્યારે પાર્લરમાં ફેશિયલની ટ્રીટમેન્ટ લેવા માટે આવે છે તો એ બહારથી આવતા હોય છે તો એનો જે ફેસ છે એ ડલ હોય છે, એની અંદર ડસ્ટ ને એવું ચોટેલું હોય છે, તો સૌ પ્રથમ આપણે છે એ ફ્રેશ વોટર છે એને ફેસને ક્લીન કરવાનું છે। ત્યારબાદ છે હવે આપણે છે આપણી કીટને છે એ ઓપન કરીએ છીએ ફ્રેન્ડ્સ। તો આપણે છે આ કીટ છે એ ઓપન થાય છે, તો આવી રીતે તમને ચાર સ્ટેપમાં ફેશિયલના ચાર સ્ટેપ છે, 1 સ્ટેપ 2 સ્ટેપ 3 સ્ટેપ ને 4 સ્ટેપ। તો પહેલું છે ક્લિન્ઝિંગ છે, આ ફેશિયલના જે ઇન્ડિગ્રેન્ટ છે એ બ્લૂબેરી છે રોઝ છે એના બનેલા છે, એનું રિઝલ્ટ પણ ખૂબ જ સરસ છે અને તમે લાઈવ જોવાના પણ છો, તો ચારે ચાર છે સ્ટેપનો આપણે યુઝ છે એ હું તમને બતાવીશ। તો સૌ પ્રથમ છે અને આનો જે એક જે ડબ્બો છે એ 100 ગ્રામની ક્વોન્ટિટીમાં આવે છે, તો હું માનું છું ત્યાં સુધી આપણે એક ફેશિયલ કરીએ તો એની અંદર છે આપણું ક્રીમ છે 5 ગ્રામ જેટલું વપરાય છે, તો આમાંથી તમે 10 ફેશિયલ તો આરામથી કરી શકો છો અને આની MRP છે એ પણ 1250 છે, તો એમાંથી તમે સારામાં સારા 10 ફેશિયલ કરો તો આપણા બજેટમાં જ કહેવાય અને પ્રોડક્ટ પણ સારી છે। તો હવે આપણે એનો પહેલો સ્ટેપ સ્ટાર્ટ કરીએ હાય ફ્રેન્ડ્સ, હા હું છું વિદ્યા દવે અને આપણે ઘણા લાંબા સમય પછી મળ્યા છીએ મારી ચેનલ માહી મેકઓવર એન્ડ એકેડેમીમાં। તો આજે ફ્રેન્ડ મારો વિષય છે ફેશિયલનો, તો ફેશિયલ તો ઘણા બધા પ્રકારના આવતા હોય છે, તો આપણે એનું કન્ફ્યુઝન હોઈએ છીએ કે કયું ફેશિયલ કરવું, હવે વિન્ટરની સિઝન શરૂ થાય છે તો આપણી સ્કીન માટે કયું બેસ્ટ છે ફ્રેન્ડ। તો આજે હું આપણા માટે નવું જ ફેશિયલ લઈને આવી છું કે છે ઓક્સિનાઇન છે એ કંપની છે, જેનું એક્સ્યુર્વ એજ રિપેર છે, એ મસ્ત મજાનું ફેશિયલ છે જે એન્ટી એજિંગ ફેશિયલ છે, ઓલ્ડ એજ હોય છે એજની અંદર ક્રીઝ પડેલી હોય છે, આપણી સ્કીનની ઉપર ક્રીઝ હોય છે, ફાઇન લાઇન હોય છે, દાગ ધબ્બા હોય છે, ઉંમરની જે અસર દેખાતી હોય છે તો એની અસરને છે આ ફેશિયલ છે ઘટાડે છે, રિઝલ્ટનું છે આજ હું તમને લાઈવ પરફોર્મન્સ પણ બતાવવાની છું ફ્રેન્ડ્સ। અને આ સિવાય પણ ઓક્સિનાઇન કંપની છે જે પોતાની ઘણી બધી પ્રોડક્ટ્સ માર્કેટમાં અવેલેબલ છે, જે પેરાબિન ફ્રી પ્રોડક્ટ છે અને સ્કીન માટે અને હેર માટે ખૂબ જ સારી છે, તો આ બધી પ્રોડક્ટ વિશે છે હું તમને ડીપમાં માહિતી પણ આપવાની છું ફ્રેન્ડ્સ। તો ચાલો આપણે છે આપણું ફેશિયલ છે એ સ્ટાર્ટ કરીએ। આપણે છે ફ્રેન્ડ્સ એ સ્ક્રબ કર્યા પછી છે એ 2 થી 3 મિનિટ છે એ ક્લાયન્ટને સ્ટીમ આપવાની છે, સ્ટીમ આપવાથી છે જે બધો પોઝ હશે તે ક્લાયન્ટના ઓપન થઈ જશે અને બ્લેકહેડ્સ વ્હાઇટ થઈ જશે એ પણ દૂર થઈ જશે, અને ત્યાર પછીનું જે મસાજનું સ્ટેપ આવશે એ સારી રીતે સ્કીન છે એ ઓબ્ઝર્વ કરી શકશે અને ફેશિયલનું છે એ ગ્લો પણ સારો આવશે ફ્રેન્ડ્સ। સ્ટીમ આપી દીધી છે, હવે આપણે સારી રીતે છે ફેસને ક્લીન કરીશું અને પછી છે આપણે બ્લોકર વડે બ્લેક હેડ્સ વ્હાઇટ હેડ્સ હશે તો એ પણ રિમૂવ કરી દેશું। છે ફેશિયલનું રિઝલ્ટ જ એટલું સરસ છે કે તમે જોવો છો કે સારી રીતે છે સ્ક્રબનું કામ ખૂબ જ સરસ છે, તો બધા છે એ બ્લેક એન્ડ વ્હાઇટ હેડ્સ છે એ નીકળી જ ગયા છે।
થર્ડ નંબરનું સ્ટેપ છે જે મસાજ ક્રીમ છે, જે છે ફેશિયલમાં ખૂબ જ મહત્ત્વનું હોય છે. આ સ્ટેપને કારણે જ છે ફેસની અંદર ગ્લો આવે છે. મસાજ ક્રીમ છે સારી રીતે મસાજ કરી અને પૂરેપૂરું છે એ ફેસમાં ઉતારવાનું હોય છે, જેના કારણે છે બ્લડનું સર્ક્યુલેશન પણ સારું થાય અને છે સ્કિનની અંદર છે જે ડેડ સેલ્સ ને બધું રિમૂવ થાય અને સારી રીતે ગ્લો આવે. તો આપણે છે સારી રીતે મસાજ આપીશું. ફ્રેન્ડ્સ આપણે છે હંમેશા ફેશિયલની અંદર છે હેન્ડથી મસાજ કર્યા બાદ છે આવા ટૂલ્સનો ઉપયોગ કરવાથી છે ક્રીમ છે સારી રીતે છે સ્કિનની અંદર ઉતરી જાય છે અને બ્લડનું સર્ક્યુલેશન પણ સારું થાય છે, જેના કારણે છે ફેશિયલનો છે ગ્લો સારો આવે છે. તો આપણે અમુક પાર્લરમાં જોઈએ છીએ કે હેન્ડથી સારો એવો મસાજ આપે છે પણ મસાજર ટૂલ્સ છે જે યુઝ નથી કરતા. તો હું બધાને સજેસ્ટ કરું કે તમે જો એક ટૂલ્સ યુઝ કરશો તો તમારા પાર્લરનું થોડું પ્રોફેશનલ નામ પણ વધશે કે ત્યાં સારી રીતે ફેશિયલ કરી દેવામાં આવે છે અને આ ટૂલ્સના યુઝથી છે ક્લાયન્ટ પણ રિલેક્સ થશે. એ જો થાકી ગયા હશે તો એને રિલેક્સિંગ ફીલ થશે એટલે ક્લાયન્ટને પણ હળવાશ અનુભવશે, સ્ટ્રેસ ફ્રી થશે અને છે એ ક્રીમ સારી રીતે સ્કિનમાં ઓબ્ઝર્વ થઈ જશે અને બ્લડનું સર્ક્યુલેશન થશે જેથી ફેશિયલનું છે રિઝલ્ટ પણ સારું આવે છે. તો આપણે છે આવી રીતે મસાજર વડે પણ છે મસાજ ક્રીમ ઉતારી શકીએ છીએ. અને અત્યારે માર્કેટમાં નવો જ ક્રેઝ આવેલો છે કે ડર્મા રોલર છે એ નવું આવેલું છે, તો એનો જ આજ હું તમને છે જોડે જોડે છે એ ઉપયોગ બતાવી દઉં. તો આવી રીતે છે મેં હજી નવું જ પરચેસ કરેલું છે આ ડર્મા રોલર છે, જે તમે મેકઅપ કરતા પહેલાં પણ બ્રાઇડલને યુઝ કરી શકો છો. જ્યારે બ્રાઇડલ છે સવારે વહેલા રેડી થવા આવે છે તો એની નિંદર પૂરી નથી થઈ હોતી તો એની આંખોની આસપાસ છે ફફીનેસ લાગે છે, તો તમે આની મદદથી છે એ દૂર કરી શકો છો. એજેડ સ્કિનવાળા આવે છે તો એની પણ તમે છે ક્રીઝ લાઈન ઓછી કરી શકો છો. તો આજે છે એને તમે આવી રીતે છે પાણીવાળું અથવા તો ટોનરવાળું કરી અને હળકા હાથે છે આવી રીતે સ્કિનમાં મસાજ આપવાનો છે. ફાઇન લાઈન પડતી હોય છે એની આપણે છે ઓપોઝિટ સાઈડમાં આવી રીતે છે આનાથી મસાજ કરવાનું છે. આનો તમે અઠવાડિયે બે વાર ઘરે પણ છે તમે યુઝ કરી શકો છો. કોઈ ઓલિવ ઓઇલ છે કે બદામ ઓઇલ છે લઈને પણ આવી રીતે મસાજ આપશો તો પણ તમારી સ્કિનમાં છે ક્રીઝ લાઈન છે તમે ઘટાડી શકશો. એજની અસર છે ઉંમરની અસર છે તમે ઘટાડી શકશો ફ્રેન્ડ્સ.
સ્ટાર્ટ. તો ફ્રેન્ડ્સ તમે જોવો છો કે ફેસ છે એના ઉપર છે આ જે ક્રીમ છે સંપૂર્ણપણે ઉતરી ગયું છે. તો આનો એક પણ પ્લસ પોઈન્ટ કહું કે આ જે પ્રોડક્ટ છે ઓક્સિડેન્ટ કંપનીની એ ખૂબ જ સારી છે. થોડે સમય મસાજ કરવાથી છે સંપૂર્ણ પડે છે, સ્કિનમાં ઉતરી જાય છે. તમે નજીકથી જો ફેસ જોશો તો પણ તમને ક્યાંય પણ કશું આડું ક્રીમ વધેલું નથી લાગતું, સંપૂર્ણ પડે છે. એ ક્રીમ છે એ સ્કિનની અંદર ઓબ્ઝર્વ થઈ ગયું છે. તો આ છે આ કંપનીનો પ્લસ પોઈન્ટ છે. હવે લાસ્ટ સ્ટેપ આવે છે તો એ મસાજ પેટ આવે છે. પેટને તમે ફિંગરની મદદથી પણ લગાવી શકો છો અને બ્રશની મદદથી પણ લગાવી શકો છો. તો આપણે છે એ પેટને છે એ લગાવીશું. પેકને લગાવ્યા પછી હું તમને બિફોર ને આફ્ટર બંનેના પીસ છે એ વિડીયોમાં મોકલીશ, જેના કારણે તમે જોઈ શકો છો કે આનું છે ફ્રેશ એનું છે રિઝલ્ટ છે એ કેટલું સરસ છે. ફ્રેન્ડ્સ જનરલી પેક છે એ આંખ નીચે કેમ નથી લગાડતા, પણ આના છે ઇન્ડિગ્રેન્ટ્સ છે તે બહુ સારા હોવાથી તમે આંખની આજુબાજુ પણ લગાવશો તો પણ તમને છે જરાય પણ ઇચિંગ કે બળતરા કે એવું નહીં થાય. તો તમે આંખની નીચે ડાર્ક સર્કલમાં ને એમાં પણ એપ્લાય કરી શકો છો. ફ્રેન્ડ તમે જોવો છો કે આપણા ક્લાયન્ટ છે એનો પેક બરોબર છે એ સુકાઈ ગયો છે અને સ્કિનમાં સારી રીતે ઓબ્ઝર્વ થાય છે. તો હવે આપણે એને છે મસાજ આપી હેન્ડને ભીના કરી અને સારી રીતે 2 મિનિટ છે મસાજ આપી અને રિમૂવ કરીશું અને ત્યારબાદ છે તમે ફેશિયલનું આફ્ટર રિઝલ્ટ જોઈ શકશો કે ફેસ છે કેટલો ક્લીન દેખાય છે, ગ્લો પણ કેટલો આવે છે. ફ્રેન્ડ્સ ને આ જે એન્ટી એજિંગ ફેશિયલ છે એ તમે દર 21 દિવસે કરાવી શકો છો. જો અનુકૂળતા ન હોય તો 1.5 મહિને કરાવો તો પણ ચાલે, પણ જો તમારે પરફેક્ટ 100% રિઝલ્ટ જોતું હોય તો દર 21 દિવસે કરાવશો તો તમને છે વહેલા સમયમાં છે સારું એવું છે એ રિઝલ્ટ મળશે. સ્મેલ છે ફ્રેન્ડ ખૂબ જ મસ્ત છે, એકદમ રોઝ રોઝની સ્મેલ આવે છે અને છે એ જેલ પ્રોડક્ટમાં છે, ક્લિન્ઝિંગ જેલ છે. તો તમે આની પહેલાં પણ મારા ઘણા બધા વિડીયો જોયેલા છે, મેં એ જ મુતાબિક કયું ફેશિયલ કરવું, સિઝન અનુકૂળ કયું કરવું, કઈ સ્કિન માટે કયું કરવું આની બધાની ઘણી ડીપમાં માહિતી આપી છે. ફ્રેન્ડ્સ તમે જો મારી ચેનલ ન જોઈ હોય તો મારી ચેનલમાં સર્ચ કરી અને ફેશિયલના વિડીયો જોજો ફ્રેન્ડ્સ. અને તમને જો મારી માહિતી થોડી પણ હેલ્પફુલ થતી હોય મદદમાં આવતી હોય તો બધાને રિક્વેસ્ટ કરું કે મારી ચેનલને શેર કરો, લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો. આપણે જે ક્લિન્સિંગ કરીએ છીએ એ ઓછામાં ઓછું 4-5 મિનિટ કરવાનું હોય છે અને બધા જે સ્ટેપ આવે છે એને આપણે છે ફોલો કરવાના છે. હવે હું બોલીશ નહીં, માત્ર તમારે છે મારા સ્ટેપને જોવાના છે.